विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 गुजराती मीडियम में विषय गुजराती में चेप्टर नंबर 2 रेशनो घोड़ो पाठ विषय भणीशुं। आ पाठना लेखिका छे वर्षा अडालजा, साहित्य प्रकार छे नवलिका। लेखिका नो जन्म 10/4/1940 में थयो हतो। सौ प्रथम मित्रों आपणे लेखिका नो परिचय विषय जोईशुं। वर्षा गुणवंतराय आचार्य नो जन्म मुंबई में थयो हतो। तेमणे आकाशवाणी मुंबई में प्रवक्ता तरीके कार्य कर्यु हतु। रंगभूमि साथे पण संकळायेला हता। गांठ छूट्यानी वेड़ा, अणसार, खरी पड़ेलो टहको, रेत पंखी, मारे पण एक घर होय, क्रॉस रोड ए तेमनी नोंधपात्र नवलकथाओ छे। ए सांजने उंबर, वर्षा अडालजानी श्रेष्ठ वार्ताओ तेमना नोंधपात्र वार्ता संग्रहो छे। नाटक अने निबंधमां पण तेमनुं प्रदान छे। तेमने साहित्य अकादमी, गांधीनगर अने दिल्हीना एवोर्ड प्राप्त थया छे। त्यार पछी आ बीजो जे पेरेग्राफ छे एमां पाठनो टूंकमां सारांश एटले के समझूती आपवामां आवी छे। शिक्षणनो पायानो सिद्धांत आनंद आपवानो छे, बाळकने सारो माणस बनाववानो छे। वालीओनी अपेक्षाओने कारणे आजनुं शिक्षण वधु स्पर्धात्मक बन्युं छे। परिणामे नानपणथी ज वधु गुण प्राप्त करवाना भारણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે। એ બાબતે લાલબત્તી ધરતી આ વાર્તા છે। બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આ કૃતિમાંથી મળે છે। ઘડપણમાં માતા પિતાને પૈસા કરતા પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય છે। ડોક્ટર બનીને પરદેશ જનાર છોકરા કરતા દેશમાં રહીને પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો કુટુંબ, સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે, એવા ઘણા મુદ્દાઓ પર પ્રકાશ પાડતી આ વાર્તા છે। સૌ પ્રથમ આપણે પાઠનું જે શીર્ષક છે એ સમજીશું। પાઠનું શીર્ષક છે રેશનો ઘોડો। એનો અર્થ થાય છે ઘોડ દોડની રેશ, કે જે ઘોડો રેશમાં એટલે કે સ્પર્ધામાં પ્રથમ આવે તો એ ઘોડો વિજેતા ગણાય। ઘોડાઓની રેશ લગાવવામાં આવેલી હોય અને જે ઘોડો સૌ પ્રથમે દોડમાં આવે તો એ ઘોડો છે વિજેતા ગણાય। તેવી જ રીતે આજે ઘોડ દોડની રેસની જેમ શિક્ષણ ક્ષેત્રમાં પણ દોડ જામી છે અને એના કારણે જ આજની શિક્ષણ પદ્ધતિને કારણે બાળકનું બાળપણ મા બાપ કે વાલી દ્વારા કેવું છીનવાઈ જાય છે એ વિગતે અહીં લેખિકાએ આ પાઠમાં સમજાવ્યું છે। સૌ પ્રથમ તો આપણે આ પાઠમાં આવતા જે મહત્વના પાત્રો છે એ આપણે જોઈશું। તો પહેલા છે વિનુ કાકા અને એમની પત્ની મંજુ કાકી અને એમનો પુત્ર છે સૌરભ અને એમના જે પાડોશી છે એ પાડોશી છે સંજય અને નીના બહેન અને એમનો દીકરો છે અંકિત। આ મુખ્ય પાત્રો છે આ પાઠના। તો હવે આપણે પાઠની શરૂઆત કરીશું। વિનુ કાકા વાત વાતમાં હંમેશા કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ। અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? હવે વિનુ કાકા છે એ પાડોશીનો દીકરો અંકિત એને હંમેશા વાત વાતમાં કહેતા કે બેટા નિશાન ઊંચું રાખવું જોઈએ। નિશાન ઊંચું રાખવો રૂઢિપ્રયોગ છે, એનો અર્થ થાય છે લક્ષ્ય કે ઉદ્દેશ ચડિયાતું રાખવું। હવે વિનુ કાકા જ્યારે પણ અંકિતને મળે ત્યારે એને કહેતા કે દીકરા આપણે લક્ષ્ય જે છે એ ઊંચું રાખવું જોઈએ। તો જ્યારે કહે છે ત્યારે અંકિતના હાથમાં એક લાંબી ગન એટલે બંદૂક હોય છે, એ ઘરની છત ઉપર જે ઝુમ્મર લગાવેલું હોય છે એના તરફે પોતાની બંદૂક તાકીને પૂછે છે કે અંકલ આટલું ઊંચું? એમ ઝુમ્મર શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય છે એટલે કે એક સાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન છત પર જે લટકાવવાનું હોય છે તેને શું કહેવાય? ઝુમ્મર। એટલે જ્યારે આવો જવાબ અંકિત આપે છે ત્યારે વિનુ કાકા કહે છે એને, ચાલ બદમાશ ક્યાં નો? અહીં બદમાશ જે શબ્દ છે લાડમાં લુચ્ચું શબ્દ એમ એ લાડમાં કહે છે વિનુ કાકા અંકિતને। વિનુ કાકા ગન લઈ લેતા પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે, જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે, બસ તબ ક્યા બાત હે?
અહીં વિનુકાકા અંકિત પાસેથી ગન લઈ લે છે અને પછી એ અંકિતને બાજુમાં બેસાડીને સમજાવે છે કે બેટા સામાન્ય તો બધા જ ભણે છે, જે પણ ખરા, પરંતુ આપણે જીવનમાં લાંબી લાંબી ડિગ્રીઓ મેળવવાની છે, હરીફાઈઓમાં ચંદ્રક લાવવાનો છે. ચંદ્રક, ચંદ્રક એટલે સોના ચાંદીની ચકતી, એમ જેને આપણે મેડલ કહીએ. અને ટીવી અખબારોમાં આપણું ઇન્ટરવ્યુ થાય, ઇન્ટરવ્યુ એટલે કે મુલાકાત, આપણા ફોટા આવે અખબારોમાં, આવે ન્યૂઝમાં, આપણને જોવા મળે. બસ તબ ક્યા બાત હૈ, પછી આપણને એનાથી વિશે શું જોઈએ એમ. અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે. જ્યારે વિનુકાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે, બંનેની ઉંમરમાં જાજો ફરક ન હતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, પછી ટીવી પર નેશનલ જ્યોગ્રાફિક અને ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુકાકી ઘણીવાર કંટાળી જતા કે અંકિતને જ્યારે વિનુકાકા સલાહ આપે છે ત્યારે અંકિત સમજે કે ન સમજે, પરંતુ અહીં નીનાબેન આ વાક્ય બોલે છે કે મને અને સંજયને સંતોષ થતો. એમના પતિ છે સંજય, નીનાબેન એટલે અંકિતના માતા પિતા, કે અંકિત સમજે કે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થતો. અંકિતને અમારે કોઈ સલાહ શીખામણ આપવાની જરૂર ન હતી. ઘણીવાર મા બાપની વાતો જે છે એ બાળકોને કચકચ લાગતી હોય છે. આપણે ઘણીવાર બાળકોને કંઈ કહીએ વારંવાર તો એમને ગમતી નથી, એટલે કચકચ લાગે છે. જ્યારે વિનુકાકા જે છે એમના પુત્ર સૌરભ અને અંકિતને સાથે રમવા બેસાડે, ત્યાર પછી જુદી જુદી વાતો કરે, ભણાવે પણ, ચોકલેટ આપે, બંનેની ઉંમરમાં જાજો એટલે કે વધારે ફરક ન હતો. કોની ઉંમરમાં? અંકિત અને સૌરભની ઉંમરમાં વધારે ફરક ન હતો એમ. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે. માથે બેસવું રૂઢિપ્રયોગ છે, એટલે કે સામે બેસીને કામનો આગ્રહ રાખવો. હોમવર્ક કરાવે એટલે શાળાએથી ઘરે કરવા માટે આપેલું જે શાળાનું કાર્ય છે, બરાબર, એને હોમવર્ક કહેવાય. ત્યાર પછી હોમવર્ક થઈ જાય પછી વિનુકાકા એમને ટીવી પર બીજી કોઈ ચેનલ ન બતાવતા, પરંતુ કઈ બતાવતા? નેશનલ જ્યોગ્રાફિક અને ડિસ્કવરી. નેશનલ જ્યોગ્રાફી એક ચેનલ છે જેમાં આપણી જે રાષ્ટ્રીય ભૌગોલિક વિજ્ઞાનનું જે જ્ઞાન છે આપવામાં આવે છે. જ્યારે ડિસ્કવરી ચેનલ, તો તેમાં વિવિધ વિષયો પર જે થયેલ સંશોધન છે એની જાણ ડિસ્કવરી ચેનલ ઉપર આપણને જોવા મળે છે. આ બધી વાતોથી મંજુકાકી કંટાળી જતા હતા. અને પછી વિનુકાકાને કહે છે, તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દો, બાળક છે. ત્યારે વિનુકાકા જવાબ આપે છે કે સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શી પ્રાપ્તિ થવાની છે. હવે મંજુકાકી છે વિનુકાકાને કહે છે, તમે તો જાણે છોકરાઓને જેલમાં પૂરી રાખ્યા છે, બહાર રમવા દેવા જોઈએ, એમની ઉંમરના છોકરાઓ સાથે જરા રમે ભળે તો સારું, પરંતુ તમે તો એવું કરવા દેતા નથી, રમવા જવા દેતા જ નથી એમ. ત્યારે વિનુકાકા કહે છે કે સામાન્ય છોકરાઓ સાથે રમીને આ બંનેને શું પ્રાપ્ત થવાનું છે. ત્યારે મંજુકાકી કહે છે, નિર્ભેળ નિર્દોષ આનંદની, એટલે કહે છે કે નિર્ભળ એટલે એકદમ શુદ્ધ એમ, નિર્દોષ એટલે દોષ વગર એવા આનંદની પ્રાપ્તિ થશે એમ. ત્યારે વિનુકાકા કહે છે કે જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને. મંજુકાકી કહે છે, કપાળ તમારો, એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશ્રી થઈ જવાનો છે. ત્યારે વિનુકાકા કહે છે, મંજુ, મૂર્તિને કંડારવી પડે છે, દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં. ત્યારે મંજુકાકી કહે છે, તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દડાવવો પડશે મંજુ, હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. મંજુકાકી અને વિનુકાકા બંને વચ્ચે વાર્તાલાપ થાય છે અને પછી વિનુકાકા કહે છે, બંને છોકરાઓને જુઓ તો આમાં એમ એના ચહેરા પર આનંદ જ છે ને એમ. ત્યારે મંજુકાકી કહે છે, એ આનંદ તો આઈસ્ક્રીમનો છે એમ, તમે 24 કલાકે નહીં તમે ચોકી કર્યા કરશો. ચોકી કરવી રૂઢિપ્રયોગ છે, તો દેખભાળ રાખવી, નજર રાખવી. તમે 24 કલાક બંને છોકરાઓની ચોકી કર્યા કરશો તો એ છોકરાઓ ભણેશ્રી થઈ જવાના નથી એમ. ત્યારે વિનુકાકા કહે છે કે મંજુ, મૂર્તિને કંડારવી પડે, મૂર્તિને કંડારીશું અત્યારથી જ એમ. જે રીતે કોઈ મૂર્તિ હોય, પથ્થર હોય, તો શિલ્પકાર મૂર્તિને કંડારે છે, કેટલી મહેનત કરે છે, ત્યારે એક મૂર્તિ બને છે. તેવી જ રીતે વિનુકાકા કહે છે કે આ બાળકોને પણ એક બાળકો પણ એક મૂર્તિ જ છે, એક સામાન્ય પથ્થરરૂપ છે, એને આપણે જેમ કંડારીશું તેમ
એ કંડારા છે, એટલે અત્યારથી જ કંડારવું પડે કે આ જે દુનિયા છે તે જ ગતિથી દોડી રહી છે અને બધા જ ક્ષેત્રોમાં હરીફાઈ ચાલી રહી છે. ત્યારે કહે છે તો એના માટે શું કરવું પડે એમ. ત્યારે કહે છે કે આપણે જો લક્ષ્ય, વિનુકાકા કહે છે મંજુ કાકીને કે જો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો અત્યારથી જ આપણે ઘોડો દોડાવવો પડશે. એટલે આ બાળકોને આપણે શિક્ષણમાં દોડાવવું પડશે અત્યારથી જ, કારણ કે અત્યારે હરીફાઈ છે એટલે હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. ત્યારે મંજુકાકી કહે છે કે હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું? ગયે મહિને SSC નું પરિણામ આવ્યું, ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? તારી સાથે માથાકૂટ નકામી છે, આવતા મહિનેથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. મંજુકાકી વિનુકાકાને કહે છે કે હે ભગવાન, આ તમારા ભેજામાં આ ભૂસું ક્યાંથી ભરાયું? આ પણ રૂઢિપ્રયોગ છે કે ભેજામાં ભૂસું ભરાવવું, એટલે મગજમાં ખોટો વહેમ ભરાવવો. ક્યાંથી આ ખોટો વહેમ ભરાઈ ગયો કે અત્યારથી એ લોકોને કંડારવું પડે? એટલે ગયા મહિને તમે જોયું હશે SSC નું પરિણામ આવ્યું ત્યારે આ ઝૂંપડપટ્ટીનો જે છોકરો છે પહેલો આવ્યો કે નહીં એમ. ત્યારે વિનુકાકા કહે છે કે તારી સાથે માથાકૂટ નકામી છે, માથાકૂટ એટલે કડાકૂટ કરવી જે નકામી છે. હવે આવતા મહિનેથી મારે સૌરભને કોમ્પ્યુટર ક્લાસ એના શરૂ કરાવવા પડશે, શરૂ થઈ જશે એના. મંજુકાકી વિફર્યા, આ વાત જાણીને, કોમ્પ્યુટર ક્લાસની વાત જાણીને મંજુકાકી વિફર્યા એટલે ગુસ્સે થાય છે અને કહે છે વિનુકાકાને, અત્યારથી 5મા ધોરણથી ક્લાસ સૌરભ ના પાડી દે બેટા, પપ્પાને જોઉં છું કે તને પરાણે લઈ જાય છે. સૌરભે તરત કહી દીધું, ના મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. મંજુકાકીએ બે હાથ જોડ્યા, હે માતાજી, બાપ દીકરા બેને સાથે સદબુદ્ધિ આપજે કે કોમ્પ્યુટર ક્લાસ કરાવવાના છે તો કહે છે કે અત્યારથી 5મા ધોરણથી જ કરાવવાના સૌરભને. એટલે સૌરભ વિનુકાકા માનતા નથી, એટલે મંજુકાકી છે સૌરભ પાસે જાય છે અને કહે છે કે બેટા, તું તો પપ્પાને ના પાડી દે, તું ના પાડશે પછી જોઉં છું કે તને કેવી રીતે પરાણે લઈ જાય છે. ત્યારે સૌરભે પણ એના પિતાની વાતમાં આવી ગયેલા અને એને મમ્મીને કહે છે, તરત કહી દે છે કે ના મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું જ છે કારણ કે એના કારણે મારો ક્લાસમાં વટ પડી જાય ને એમ. ત્યારે મંજુકાકીએ બે હાથ જોડે, કારણ કે સૌરભ પણ માનતો નથી, વિનુકાકા પણ માનતા નથી. અને પછી છેલ્લે કહે છે કે હે માતાજી, બે હાથ જોડીને કહે છે કે હે માતાજી, બાપ દીકરા બેને સાથે સદબુદ્ધિ આપજે. સદબુદ્ધિ એટલે કે સારી બુદ્ધિ આપજો એને માતાજી. એટલે બંને જે છે સૌરભ અને વિનુકાકા એ મંજુકાકીની વાત માનતા નથી. હવે પછીનો પાઠ છે આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.